પાટણના વામૈયા ગામે દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. પોલીસે દરોડા પાડી અને અજયસિંહ દિલાવરસિંહ નામના બુટલેગરની ધરપકડ કરી છે. જોકે દરોડા દરમિયાન એક આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી દીધો અને વધુ તપાસ હાથ ધરી છે. તો 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વામૈયા ગામમાં દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. મહત્વનું છે કે હજી આ ફેક્ટરી ચલાવવા માટે કેટલા લોકો સંડોવાયેલા હતા તેની કુલ જાણકારી નથી મળી, પરંતુ પાટણના વામૈયા ગામમાં આ ફેક્ટરી ઝડપાતા 2 થી વધારે જેટલા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા. આ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા હર્ષદ અમારી સાથે ફોન લાઇન પર જોડાયા છે. હર્ષદ, દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે, શું વિગતો હાલ? ચોક્કસ સુધી આપને જણાવેલું કે પાટણ જિલ્લાના સરસર તાલુકાના જે વામૈયા ગામ છે ત્યાં પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબી એ રેડ કરી છે. મોડી રાત સુધી આ રેડની કાર્યવાહી ચાલી હતી, જેમાં જે આજે કહેવાય કે નકલી જે દારૂ બનાવવાની જે ફેક્ટરી હતી, કહેવાય કે જે વિદેશી દારૂ છે તેના એક સ્ટીકરો બદલીને જે કહેવાય કે નકલી દારૂ બનાવવામાં આવતો અને છે જે કહેવાય કુલ ટોટલ 5,33,468 રૂપિયાનો જે મુદ્દામાલ છે તેને ઝડપવામાં આવ્યો છે. એલસીબી પોલીસે અજયસિંહ દિલાવરસિંહ નામનો એક બુટલેગરને ઝડપ્યો છે. તેમજ આ રેડ દરમિયાન જે એક આરોપી જે છે તે ફરાર છે, પરંતુ જે સમગ્ર જે કહેવાય કે જે રીતના સામે ચૂંટણી આવી રહી છે તે ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે અને જે દારૂની જે ફેક્ટરી જે ઝડપાઈ છે એટલે ક્યાંક ને ક્યાંક કહેવાય કે ચૂંટણીના આગોતરા જે કહેવાય કે દારૂનો સપ્લાય કરવા માટે આ દારૂની ફેક્ટરી જે કહેવાય કે કાર્યરત થઈ હોઈ શકે છે. પરંતુ આ તમામ જે કહેવાય કે એના જે મૂળમાં પોલીસે જવાની જરૂર છે, કારણ કે આની સાથે કેટલા કહેવાય કે બુટલેગરો સંડોવાયેલા છે, આ દારૂ ક્યાંથી અહીંયા બનાવીને ક્યાં લઈ જવામાં આવતો હતો, મોટા માત્ર જે કહેવાય જો સુધી સામે રહેશે, હવે ફક્ત જે કહેવાય કે નાના જે કહેવાય બુટલેગરના સામેલ આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ દારૂની ફેક્ટરી સાથે મોટા બુટલેગરો સંકળાયેલા હોય અને મોટા જે કે લાખો રૂપિયાનો જો કારોબાર ચાલતો હોય તેવા પણ જે કહેવાય માહિતી મળી રહી છે. પરંતુ હાલ તો જે એલસીબીની જે કામગીરી છે તેની પ્રશંસાના પાત્ર છે અને હાલ જે કહેતા હોય તાલુકા પોલીસે આ તમામ બાબતે કહેવાય કે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જુહી, બિલકુલ તમામ જાણકારી બદલ આભાર.